ત્રીજા દિવસે પણ પાણીનો પ્રકોપ જોવા મળ્યો. જે મુંબઈના રસ્તા પર ચાલતા ચાલતા પ્રગતિની પાંખો ફૂટી નીકળતી હતી તે મુંબઈના રસ્તા આજે તરવાલાયક બની ગયા છે. મેઘરાજાનો કહેર કહો કે વહીવટદારોની અવ્યવસ્થા, સત્ય એ છે કે દેશની આર્થિક રાજધાની વરસાદી પાણીમાં કેદ થઈ ગઈ છે. સ્વપ્નનગરીનો થપ્પો લાગી ચૂકેલા મુંબઈના તમામ અરમાન વરસાદી પાણીએ ધોઈ નાખ્યા. ધોવાઈ ગયા બીએમસીના વાયદા, ધોવાઈ ગયા સીએમ ફડણવીસના ઈરાદા. જે રસ્તા પર ચાલીને કરોડો લોકોએ હરણફાળ પ્રગતિ કરી, મુંબઈને આર્થિક રાજધાનીનો દરજ્જો મળ્યો, તે જ મુંબઈની સડકો આજે ગુમ છે. વરસાદી પાણીએ રસ્તાને નદીમાં ફેરવી નાખ્યા. મુંબઈ શહેર પાણીમાં એવું તો તરબોળ થયું કે લોકોને મોંઘેરી કારનો મોહ છૂટી ગયો. જાન હૈ તો જહાન હૈનું સૂત્ર મુંબઈમાં આજકાલ ખૂબ જ પ્રચલિત છે. મલાડ, અંધેરી, સાયન, શાંતાક્રુઝ, વડાલા, દાદર આ તમામ વિસ્તારોમાં સતત 3 દિવસથી આવી જ સ્થિતિ છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ કબૂલાત કરી ચૂક્યા છે કે મુંબઈમાં 10 થી વધુ સ્થળોએ ભારે પ્રમાણમાં પાણી ભરાઈ ગયું છે. બસ મુંબઈને પણ આજ સરકારી પ્રમાણપત્રની જરૂર હતી. શાળા કોલેજો બંધ કરી દેવી પડી. હવામાન વિભાગ કહે છે હજુ તો 6.5 ઇંચ જ વરસાદ પડ્યો છે. ચાલ સકતી હૈ ના ફોર વ્હીલર, એની ટાઈમ ટ્રાફિક લગતા હી રહેતા. અભી સર ક્યા, અભી બારિશ ચાલુ હોયેગા ફિર ભર જાયેગા સર. ઓર યહાં સબ્બે બારિશ હોને કે કારણ બહોત ભર જાતા હૈ ઓર કઈ ગાડિયાં ડૂબ જાતી હૈ. પબ્લિક કો ભી પરેશાની હોતી હૈ ઓર વૈવ વગેરા કો ભી પરેશાની હોતી હૈ. ઇસસે પહેલે સુબહ મેં ભર ગયા થા, કલ ભી બહોત જ્યાદા ભર ગયા થા. કહેવાય છે કે મુંબઈના વિકાસ અને લોકલ ટ્રેનને વર્ષો જૂનો પરસ્પર સંબંધ છે. પરંતુ આકાશી મહેલ જ્યારે કહેર બનીને મુંબઈ પર ત્રાટકી તો મુંબઈની લાઇફલાઇન સમાન લોકલ ટ્રેનના પાટા પણ પાણીમાં ડૂબી ગયા. તો વસઈ અને વિરાર જતી લોકલ ટ્રેનોને અટકાવી દેવી પડી. સાયન સે દાદા જાના ચાહતા હું, લેકિન પાણી કી વજહ સે ઇતના પાણી ભરા હૈ રાસ્તે મેં કે ટેક્સી તક બંધ હૈ. ટેક્સી વાલે નહીં જા રહે આગે, ઇસકે વજહ સે ટ્રેન કા સહારા લિયા. ટ્રેન ભી કિતના પાણી ભરા યહાં, જિસકે વજહ સે જો હૈ તો લોકલ ટ્રેન જો હૈ તો સ્લો ચલ રહી હૈ. ચલ ભી રહી હૈ તો ધીરે ધીરે ચલ રહી હૈ. પાણી કી વજહ સે બહોત દિક્કતે આ રહી હૈ. આદમી આધા ઘંટે કા સફર હૈ, વહાં ડેઢ ડેઢ ઘંટે લગ રહા હૈ, દો ઘંટે લગ રહા હૈ ઉસકો જાને કો. બારિશ કી વજહ સે તકલીફ હો રહી હૈ. તો મુંબઈ નો ગુનેગાર કોણ છે? કોના કારણે મુંબઈ શહેર વરસાદી પાણીમાં કેદ થયું? કુદરત કે પછી વોટ લઈને સત્તામાં બેસેલા લોકો? જે કરોડો રૂપિયા ટેક્સની ઉઘરાણી તો કરે છે, પરંતુ દર વર્ષે અવ્યવસ્થાનો ભોગ સામાન્ય નાગરિક જ બને છે. કોર્પોરેટરથી લઈ કેન્દ્ર સરકારના દિગ્ગજો સ્માર્ટ સિટી બનાવવાના સ્વપ્ન બતાવે છે, પરંતુ મુંબઈ જેવા શહેરની જ આવી અવદશા સરકારોના ઈરાદા પર સવાલ ઉઠાવી રહી છે. ખેર, દોડતી મુંબઈ આજે તરી રહે છે. આ પણ મુંબઈ દર્શનનો જ એક ભાગ છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.